નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. હવે આપણે આજે તો ધોરણ 11ની અંદર રસાયણ વિજ્ઞાનમાં યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ જે શરૂ છે એની અંદર 7મા લેક્ચરની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ. ઓકે મિત્રો, તો આપણે આગળનો જે લેક્ચર લીધેલો હતો એની અંદર આપણે પરમાણુના નમૂના વિશે વાત કરતા હતા, એમાં આપણે થોમસનના નમૂના વિશે માહિતી મેળવી લીધી. ઓકે મિત્રો, તો આજે એની પછીનો જે સેકન્ડ, આપણને ખબર છે કે આપણે બે જ નમૂના ભણવાના હતા, એક થોમસનનો નમૂનો અને એક બીજો છે રુથરફોર્ડનો નમૂનો. તો આજે મિત્રો આપણે રુથરફોર્ડના પરમાણુનો કેન્દ્રીય નમૂનો ભણવાના છીએ. ઓકે મિત્રો, જો રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો છે, બરોબર, એટલે રુથરફોર્ડે પરમાણુ વિશે નમૂનો આપ્યો પણ એમાં ખાસ કરીને એના કેન્દ્રને લક્ષીને વાત કરેલી છે, એટલા માટે શું નામ આપ્યું એનું, કેન્દ્રીય નમૂનો. ઓકે મિત્રો, તો જોઈએ આ નમૂનામાં શું કહેવા માંગે છે. રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને આર્નસ્ટેડ માર્ટને સોનાના ખૂબ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. જો મિત્રો, રુથરફોર્ડ છે અને તેના બે વિદ્યાર્થીઓ હતા, એ બે વિદ્યાર્થીઓ અને રુથરફોર્ડે થઈને એક સોનાનો ખૂબ પાતળો વરખ, એટલે વરખ એટલે શું, તો કે આપણા ઘરે મમ્મી હોય કે બેન હોય તો એ લોકો જે બંગડી પહેરે છે, બરોબર, એની અંદર જે સોનાની બંગડી હોય અને જે પટ્ટી ચડાવેલી હોય ને, એ પટ્ટી છે ને એને શું કહેવાય, સોનાનો વરખ કહેવાય. અને આપણે એવો શબ્દ સાંભળેલો છે ઘરે કે ભાઈ રિંગ ઉપર વરખ ચડાવ્યું સોનાનું, બરોબર, સોનાની વરખ ચડાવીએ આપણે, ચાંદીની વરખ ચડાવીએ, તો એ જે છે ને એને શું કહેવાય, સોનાનો વરખ, ખૂબ પાતળો હતો. હવે એ જે વરખ લીધો ને એના પર એ લોકોએ શું પ્રયોગમાં કર્યો, તો કે આલ્ફા કણો છે. કોનો? તો કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. ઓકે, જોઈએ કેવી રીતના. ખૂબ જ જાણીતો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ નીચે દર્શાવેલો છે. જો આલ્ફા કણ પ્રકીર્ણન નામ શું છે એનું, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ રુથરફોર્ડે કયો પ્રયોગ દર્શાવ્યો હતો, તો કે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ દર્શાવ્યો હતો. ઓકે મિત્રો, હવે તમને આકૃતિ દર્શાવેલી છે એને જાતે આપણે સમજતા જઈશું. પહેલાં જોતા જઈએ, સોનાની ધાતુના 100 નેનોમીટર જેટલી જાડાઈનો પાતળા વરખ ઉપર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવ્યો. એટલે શું કર્યું એણે, જો આ સોનાનો વરખ છે, બરોબર, આ જે છે પ્રસ્ફુરણ પડદો છે, પછી આ છે સીસાની પ્લેટ, કે જે શું કાનું, આનું સીસાની પ્લેટનું કામ શું, તો કે જે આલ્ફા કણનો સ્ત્રોત છે એમાંથી જે કિરણો ઉત્પન્ન થાય છે, આલ્ફા કણો જે બહાર નીકળે છે અને એક ચોક્કસ જગ્યા ઉપર પાડવા માટે થઈને એના જે કિરણો વિખેરાઈ ન જાય એટલે સીધા પાડવા માટે ન્યાય એનો કોનો યુઝ કર્યો, આપણે સીસાની પ્લેટનો. એનું કામ છે કિરણને સીધા પસાર થવા દેવાનું. આલ્ફા કણો છે અહીંયાથી કોઈ સ્ત્રોત છે એનો, ત્યાંથી ઉદ્ભવે છે અને સીસાની પ્લેટ છે એને કેન્દ્રિત કરે, એટલે કે સીધા કરીને કોઈ સોનાના વરખ ઉપર એને પાડે છે અને એ જે પડે છે પછી જે પ્રસ્ફુરણ પડદો રાખેલો છે એના ઉપર આપણને અલગ અલગ અસર જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સોનાના વરખની જાડાઈ કેટલી હતી, તો કે 100 નેનોમીટર જેટલી જાડાઈ વાળો હતો, બરોબર છે. ઓકે, આગળ જોઈએ. સોનાના આ પાતળા વરખને ફરતે વર્તુળાકાર પ્રસ્ફુરક ઝીંક સલ્ફાઇડનો પડદો લગાવવામાં આવ્યો. તો કે આપણે જોયું કે આ જે પડદો છે એ કોનો છે, તો કે ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો લગાડવામાં આવ્યો છે. જ્યારે પણ આલ્ફા કણો આ પડદા પર અથડાય ત્યારે પ્રકાશનો નાનો ઝબકારો જોવા મળે છે. શું કીધું, કે જ્યારે છે એ આલ્ફા કણો છે ને એ ક્યાં, તો કે પ્રસ્ફુરક પડદા ઉપર અથડાય છે ત્યારે નાનો ઝબકારો જોવા મળે. આ આપણે જોઈ ગયેલા છીએ આગળ, બરોબર, કે ભાઈ જો અહીંથી જ્યારે પ્રકાશના આલ્ફા કણો પસાર કરે એટલે અહીં અથડાણ અથડાય, પછી જેવા અહીંયા પ્રસ્ફુરક પડદા ઉપર અથડાશે એટલે શું થશે, અહીં એક લાઇટિંગ ઝબકારો થશે, બરોબર છે, પ્રકાશનો નાનો ઝબકારો જોવા મળે છે. ઓકે, આ પ્રક્રિયાના પ્રયોગના પરિણામો તદ્દન બિન અપેક્ષિત હતા, એટલે કે જે ધાર્યા હતા એની કરતાં અલગ જ પરિણામ આવ્યા. હવે પેલા ધારેલું શું હતું અને અલગ કેવા પરિણામો આવ્યા તો એના વિશે વાત કરતા, સૌ પ્રથમ આપણે જોઈએ ભાઈ શું ધારેલું હતું, તો કે થોમસનના પરમાણુના નમૂના પ્રમાણે સોનાના વરખમાં દરેક પરમાણુનું દળ સમગ્ર પરમાણુમાં સમાન રીતે પથરાયેલું હોવું જોઈએ. સમજાણું, હવે આપણે જોઈ ગયા ભાઈ થોમસને એવું કીધું હતું કે જે પરમાણુ છે એની અંદર જે એનું દળ છે આખા પરમાણુમાં સરખી રીતે સમાન રીતે વહેંચાયેલું છે, એવું કોને કીધું હતું, થોમસને. તો હવે અત્યારે આપણે સમજીએ છીએ કોને, તો કે સોનાના વરખમાં, બરોબર, તો સોનાનો વરખ છે એમાં પરમાણુ આવેલા છે, એ પરમાણુ આવેલા છે તો દરેક પરમાણુમાં દળ છે સરખી રીતે સમાન રીતે પથરાયેલું એટલે કે વહેંચાયેલું હોવું જોઈએ અને આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે તે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે
એટલે કે આલ્ફા કણોની શક્તિ એવી છે કે એ જે દળ છે એમાંથી આરામથી પસાર થઈ શકશે, એટલે કે આલ્ફા કણો છે એ દળ એટલે કે જે પરમાણુમાંથી પસાર થઈ શકે, એટલે કે ચોક્કસ ભાગમાં. એટલે કે માનો કે આપણે એવું કીધું કે ભાઈ પરમાણુ ગોળ છે એવું આપણને કીધું હતું, કોને? તો કે થોમસન. હવે માન આ બધામાં સરખો દળ છે, બધી જગ્યાએ કેવું દળ છે? સરખું દળ છે. તો અહીંયાથી કિરણ પસાર થાય તો એની ગતિ સમાન હોવી જોઈએ, અહીંયાથી પસાર થાય તો એની ગતિ સમાન હોવી જોઈએ, કારણ કે દળ તો બધા સમાન જ છે ને. આ જો આલ્ફા કણો પસાર થાય છે બરોબર, તો એ બધામાંથી પસાર થાય તો એની એક સમાન આપણને ગતિ મળવી જોઈએ, કારણ કે દળ આપણે પર થોમસને કેવું કીધું આખા પરમાણુમાં દળ કેવું છે? તો કે સમાન છે. અહીં એવી અપેક્ષા કરવામાં આવી હતી કે કણો ધીમા પડવા જોઈએ. હું કામ અપેક્ષા કરી ધીમા પડવા જોઈએ, કેમ કે જો બધી જગ્યાએ દળ સરખું છે, દળ છે સરખું એટલે એની અથડાય, અથડાય એટલે એની ગતિ થોડીક અવરોધાય ને, અને પતરામાંથી પસાર થતા નાના સરખા ખૂણે દિશા બદલશે. એટલે કે જેવો કોઈ પણ પદાર્થ અથડાય એટલે થોડીક એની દિશા કેવી થવાની? ચેન્જ થવાની. બે વસ્તુ સમજણ, પહેલા અપેક્ષા શું રાખો? મેં બે અપેક્ષા રાખી કે ભાઈ પરમાણુમાં દરેક જગ્યાએ જો દળ સરખું હોય તો જ્યારે આલ્ફા કણો એનામાંથી પસાર થશે એટલે આલ્ફા કણો એ દળ આરે ભટકે એટલે એની ગતિ ધીમી પડે. પહેલી વસ્તુ હું, ગતિ કેવી પડે? ધીમી પડે. ઓકે, હાલો ચોક્કસ દળ ધરાવે છે, દળ ધરાવતા કોઈ પણ પદાર્થ આડે જ્યારે કોઈ કિરણ અથડાય તો એમાં થોડોક ખૂણો એટલે કે દિશા એની થોડીક બદલાવી જોઈએ, આવું એણે અપેક્ષા કરી હતી કે ભાઈ જો દળ સરખું છે થોમસનના નમૂના પ્રમાણે દરેક જગ્યાએ દળ છે તો આવું આપણે થવું જોઈએ. પણ થયું કેવું તો જોઈએ. અહીં એવું નોંધવામાં આવ્યું કે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન થયા વગર પસાર થઈ ગયા. જો મિત્રો, હવે પ્રયોગની વાત કરીએ છીએ, આ બધી ઉપરની અપેક્ષા હતી કે ભાઈ એ લોકોએ અપેક્ષા કેવી રાખી હતી કે ભાઈ થોમસને કીધું છે કે ભાઈ દળ સમાન છે તો જે કિરણ પસાર થાય છે તો એ થોડુંક ધીમું પડવું જોઈએ અને થોડીક દિશા ચેન્જ કરવી જોઈએ, દરેક જગ્યાએ દળ સમાન કીધું ને. હવે પ્રયોગ પછી હું છું તો એ જોઈએ. તો કે મોટાભાગના આલ્ફા કણો છે ને એ સોનાના વરખમાંથી વિચલન થયા વગર એટલે કે સીધે સીધા પસાર થઈ ગયા, થોડો કે ખૂણો દિશા બદલી નહીં, સીધે સીધા પસાર થઈ ગયા. હવે અહીંયા આપણે એવું ધારતું કે દિશા થોડી ઘણી બદલાવી જોઈએ, કારણ કે દળ તો બધે સમાન સરખું હોય ને, પણ મોટાભાગના કણો કેવા થઈ ગયા? એમનામ પસાર થઈ ગયા. ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો બહુ નાના ખૂણે વિચલન થયું, એટલે કે બહુ ઓછા પ્રમાણમાં, એટલે બહુ જ ઓછા પ્રમાણમાં છે ને આલ્ફા કણોનું નાના અમથા ખૂણ એટલે કે થોડીક દિશા ચેન્જ થઈ એટલે કે વિચલન થયું બરોબર. એનું ઘણા ઓછા આલ્ફા કણો એટલે કે 20,000 માંથી એક, કેટલું? ઘણા ઓછા આલ્ફા કણો એટલે ઘણા ઓછા એટલે કેટલા? તો કે 20,000 આલ્ફા કણો પસાર થાય એમાંથી એક અથડાઈને લગભગ 180 ખૂણે પાછા ફર્યા. જો ફરી વખત સમજો, ખૂબ જ ઓછા છે એ આલ્ફા કણો, ખૂબ નાના ખૂણે વિચલન છે, અને ઘણા ઓછા, ઘણા ઓછા એટલે કેટલા? તો કે 20,000 માંથી એક અથડાઈને 180 એટલે કે પાછું ફર્યું, સંપૂર્ણ રીતે પાછું ફર્યું 180 ખૂણે. 180 ખૂણો એટલે તમને ખબર પડે કે મેં આ દિશામાંથી પસાર કર્યું છે, આ રીતના થઈ છે. જો અહીંયા અથડાય તો કિરણ પાછું આ તરફ આવે બરોબર, તો આ કેટલાનો ખૂણો થઈ ગયો? 180 ખૂણો થઈ ગયો. સમજાય છે? આ ખૂણો કેટલાનો થઈ ગયો? 180 ખૂણે પસાર થાય એટલે કે 20,000 આલ્ફા કણો આપો ત્યારે એકાદ કિરણ લગભગ 180 ખૂણે પસાર થઈને પાછું આવે છે. હવે આ ઉપરોક્ત અવલોકનોને આધારે રૂથળફોડે શું કીધું જોઈએ કે ભાઈ ઉપરોક્ત અવલોકનોના આધારે રૂથળફોડે પરમાણુના નમૂના અંગે નીચે પ્રમાણેના તારણો કાઢ્યા. જો ખાસ યાદ રાખજો, ત્રણ વસ્તુ થઈ. પહેલા તો મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા પસાર થઈ ગયા. પછી બીજું, ખૂબ જ ઓછા આલ્ફા કણો થોડા કમતા ખૂણે વિચલન પામ્યા એટલે કે થોડું કમતું દિશા બદલી. પછી એની કરતા પણ ઘણા ઓછા એટલે કે 20,000 માંથી લગભગ એકાદ કિરણ છે અથડાઈને 180 પરત ફર્યું. આના પરથી રૂથળફોડે શું કીધું તો એ જોઈએ કે મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. જો ખાસ યાદ રાખજો, હવે થોમસને એવું કીધું હતું કે ભાઈ પરમાણુની અંદર સમાન રીતે દળ વહેંચાયેલું છે, સમાન રીતે દળ વેચાયેલું હોય તો કિરણો થોડા ઘણા તો વિચલન થવા જોઈએ ને, પણ મોટાભાગના કિરણો તો વિચલન થયા વગર પાછા ફરી ગયા એટલે એમને સીધે સીધા પસાર થઈ ગયા. મોટાભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ ગયા એનો મતલબ તો રૂથળફોડે શું કીધું તો કે પરમાણુનો મોટો ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. ઓકે, એની પછી નેક્સ્ટ જોઈએ. બીજું શું કીધું તો કે ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા, આ વિચલિત કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી જે થોમસનના નમૂનામાં સૂચવવામાં આવેલું.
હવે એણે શું કીધું તો કે આપણે એવું જોયું ત્રીજો બીજો મુદ્દો જો થોડા ઓછા ઘણા ઓછા આલ્ફા કણો થોડા ખૂણે વિચલન પામ્યા એવું કીધું ને આપણે થોડા કમથા ખૂણે શું પામ્યા વિચલન પામ્યા સીધી રીતના જાય છે એમાંથી થોડાક વિચલન પામ્યા આ રીતના ધારો કે આ સીધી રીતના જતું તો આ વિચલન પામ્યું તો આ વિચલન શું કામને થયું આલ્ફા કણનું તો એની માટેને કારણ આપ્યું કે ભાઈ આલ્ફા કણો છે ધન વીજભારી છે કેવા છે એકદમ ધન વીજભારી છે કે આલ્ફા કણો ધન વીજભારી છે હવે એનું વિચલન ક્યારે થાય તો કે જો બે સમાન સમાન હોય તો એકબીજાને શું કરી અપાકર્ષે ને સમાન સમાન કણો હોય ધનભાર હોય અહીંયા માનો ધનભાર છે અને આ કિરણ એ ધનભારી છે ધનભાર તો શું કરશે અપાકર્ષે એટલે એને અહીંયાથી દૂર થશે બરોબર એટલે કે એનું વિચલન થશે એ પાછું રિટર્ન થશે એટલે કે એનાથી દૂર ભાગશે એટલે એને એ કીધું કે ભાઈ ધન વીજભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલન થઈ ગયા આ વિચલન શા માટે થયું તો કે આ વિચલન કોઈ મોટા ખૂબ જ અપાકર્ષણ બળ ને લીધે હોવું જોઈએ જો શું કીધું એને આજે વિચલન જો ખૂબ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ હવે તમે ધન વીજભાર પસાર કરો છો અને અહીંયા ધન વીજભારથી તો બંને વચ્ચે શું થવાનું અપાકર્ષણ જ થવાનું ને એટલે કે પરમાણુ છે અંદર ધન વીજભાર રહેલો છે એ વાત સાચી પણ થોમસને શું કીધું હતું તો કે ધન વીજભારનો આખો ગોળો છે પરમાણુની અંદર ધન વીજભાર બધી જગ્યાએ આવેલો છે એવું કીધું હતું ને હવે બધી જગ્યાએ આવો તો બધા કિરણો એવી રીતના પાછા ફરવા જોઈએ ને પણ ખૂબ જ ઓછા કણો છે પાછા ફર્યા એનો મતલબ કે ધન વીજભાર છે પણ એ કોઈ ચોક્કસ જગ્યાએ આવેલો છે તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી જો બધી જગ્યાએ હરખો વહેંચાયેલો નથી જે થોમસને કીધું હતું એ પ્રમાણે એટલે કે અહીંયા થોમસનભાઈ કેવા પડ્યા તો કે ખોટા પડ્યા કેમ તો કે ભાઈ જો એને આલ્ફા કણ ચલાવ્યા આલ્ફા કણોનો પસાર કર્યા તો બધી જગ્યાએ જો પરમાણુની અંદર ધન વીજભાર આવેલો હોય તો બધા કિરણોનું વિચલન થવું જોઈએ કારણ કે આલ્ફા કણો ધન વીજભારી છે અંદર ધન વીજભારો એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય તો પાછા ફરવા જોઈએ પણ એવું થયું નહીં એટલે જ્યાં થોમસન કેવો પડ્યો ખોટો પડ્યો ઓકે પછી જોઈએ ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ જે આ આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન કરે છે એટલે બીજું શું કીધું તો કે આ ધન વીજભાર છે ને આખા પરમાણુમાં નથી તો કેટલામાં છે તો એને કીધું ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ એટલે કે ધારો કે આખો આ પરમાણુ છે તો ધન વીજભાર કોઈ નાનામથા ભાગમાં સંકેન્દ્રિત એટલે કે નાનામથા ભાગમાં હોવું જોઈએ કેમ કે એટલા ભાગમાં તિનત કિરણોનું વિચલન થાય છે અને અપાકર્ષણ થાય છે સમજાય છે એટલે બીજી વસ્તુ એ કીધી ઓકે ત્રીજી વસ્તુ જોઈએ રૂથળફોર્ડે કરેલી ગણતરીઓ પરથી દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહીવત છે શું કીધું એને ગણતરી કરીને દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ એટલે જે આખો પરમાણુ હોય એની અંદર એનું કેન્દ્ર હોય આજે કેન્દ્ર રોકાયેલું કદ છે ને એ પરમાણુના કુલ કદની જગ્યાએ નહીવત છે એટલે કે કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે પરમાણુના કદ કરતા ખૂબ જ અંદરનું કદ નાનું છે એટલે એને દર્શાવ્યું કેટલું નાનું તો કે પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી કીધી હતી આપણે તો કે 10^-10 મીટર છે જ્યારે કેન્દ્રની ત્રિજ્યાનું કેટલું છે 10^-15 મીટર છે જો આ આખા પરમાણુની ત્રિજ્યા છે આખો પરમાણુ આખા પરમાણુની ત્રિજ્યા કેટલી 10^-10 અને પરમાણુની અંદર રહેલા કેન્દ્રની ત્રિજ્યા કેટલી કીધી તો કે 10^-15 મીટર સમજાય છે ઓકે ક્લિયર ઓકે એટલે આનો મતલબ કેવો થઈ જોઈએ હવે કદમાં જોવા મળતા આ તફાવતનો અનુભવ એ રીતે કરી શકાય કે જો કેન્દ્રને ક્રિકેટનો દડો સમજીએ શું સમજીએ કેન્દ્રને ક્રિકેટનો દડો ક્રિકેટનો બોલ સમજીએ તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી થાય સમજાણું તો અહીંયા છે આ ક્રિકેટનો દડો પડ્યો છે શું છે આ ક્રિકેટનો દડો પડ્યો અહીંયાથી તમારે કેટલું આગું જવાનું તો કે 5 કિલોમીટર આગું જવાનું કેટલું 5 કિલોમીટર આગળ જઈને તમે જે વર્તુળ રચો બરોબર એ એટલો મોટો પરમાણુ એની અંદર નાનકડો અમથો દડો એટલે 5 કિલોમીટરથી તમે જવો ને તો આ દડો તમને દેખાય નહીં સમજાય છે એટલે કેન્દ્ર એટલું નાનું છે ઓકે ઉપરોક્ત અવલોકનો અને તારણો પરથી રૂથળફોડે પરમાણુનો કેન્દ્રીય નમૂનો એટલે કે પ્રોટોનની શોધ પછી સૂચવો આ નમૂનો આ રીતના છે કેન્દ્રીય નમૂનો પછી કોણે દર્શાવ્યો તો કે રૂથળફોડે દર્શાવ્યો ઓકે કેન્દ્રીય નમૂનામાં શું કીધું પરમાણુનો ધન ભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હતું એટલે એને પછી કીધું કે જે ધન વીજભાર છે અને પરમાણુનો મોટા ભાગનું દળ છે એ કોઈ ચોક્કસ નાના ભાગ એટલે ખૂબ જ ગીચતા વાળા ઘણા નાના ભાગમાં કેન્દ્રિત થયેલું એટલે કે નાના ભાગમાં રહેલું છે એ હમણાં સમજાય કે ભાઈ આમ તો નાનો ભાગ છે એટલે એટલા ભાગમાં ધન વીજભાર આવી ગયું અને એમાં પરમાણુનું દળ આવી ગયું ક્લિયર આખો પરમાણુ તો આ રીતના હોય ને તો નાના ભાગમાં આવી ગયું પછી જોઈએ
रुथळफोड परमाणु ना आ खूब ज नाना भाग ने केंद्र कही शू कीधु केन्द्र कीधु तो के जो आज केन्द्र लीए आखो परमाणु हो तो आज भाग से धन विजभारी आई गयु दल आई गयु एट्ला नाना भाग में बाकी शू थी गो परमाणु थी गयो आखो एटले एने शू कीधु परमाणु नु केन्द्र। परमाणु नु केन्द्र कोने कीधु जेमा धन विजभार अने दल आवेलो छे एने शू कीधु धन विजभार अने दल आवेलो छे एने शू कीधु केन्द्र कीधु परमाणु नु शू कीधु केन्द्र कीधु। आ केन्द्रनी आजूबाजू रहेला इलेक्ट्रॉन केन्द्रनी आसपास अने घणी झड़पथी वर्तुळाकार पथमां घूमे छे जेने कक्षा कही शू कीधु कक्षा तो के आ केन्द्रनी आजूबाजू एटले के आ जे केन्द्र छे एनी आजूबाजू बराबर केन्द्रनी आसपास खूब झड़पथी वर्तुळाकार पथमां घूमे छे कोण तो के इलेक्ट्रॉन। कोण तो के इलेक्ट्रॉन एवी रीतना वर्तुळाकार पथमां घूमे छे। ई जे वर्तुळाकार आ पथ छे आ जे पथ होय एने शुं कीधु तो के आ एक कक्षा आ बीजी कक्षा अने आ त्रीजी कक्षा जे वर्तुळाकार पथमां घूमे छे एने शुं कीधु एने कक्षा कीधी अने एने आपणे सूर्यमंडळ साथे सौरमंडळ साथे सरखावी शकाय के भाई सूर्य छे ई केन्द्र लई लो अने बाकीना बधा ग्रहो छे एनी फरते घूमे छे बराबर तो दरेक ग्रहो छे पोतानी कक्षामां परिभ्रमण करे छे ने तो इलेक्ट्रॉन ए ते पोतानी कक्षामां केन्द्रनी आसपास फरे छे क्लियर ओके। एनी पछीनो छेल्लो मुद्दो तो के इलेक्ट्रॉन अने केन्द्र एकबीजानी साथे स्थिर विद्युतीय आकर्षण बळोथी जोडायेला छे। खूब अगत्यनो खूब आईएमपी टॉपिक छे मित्रो ध्यान राखजो प्रश्न पूछायो छे। इलेक्ट्रॉन अने केन्द्र एकबीजा साथे कया तो के स्थिर विद्युतीय आकर्षण बळथी एटले के जो इलेक्ट्रॉन छे माइनस छे अने केन्द्र छे केवुं छे धन विजभारी छे एवुं कीधुं ने आपणे के धन विजभार कोई चोक्कस जग्याए रहेलो छे अने आपणे केन्द्रनाम आप्युं तो आ माइनस प्लस बंने वच्चे आकर्षण छे ने एकबीजानामां खेंचाई जवा जोईए ने पण एवुं थतुं नथी एटले के ई केवा बळथी जो आकर्षायेला तो के स्थिर विद्युतीय आकर्षण बळथी एटले के चोक्कस स्थिर रहीने आकर्षण बळथी जोडायेला छे ओके मित्रों। तो आजे हतो ई थोम रुथळफोड़नो परमाणवीय नमूनो छे। હવે આનું તમારે કન્ટિન્યુ એક બે વખત રિવિઝન કમ્પલસરી કરવું પડશે તો તમને આના શબ્દ ટુ શબ્દ સમજાશે। છતાં પણ તમને જો કોઈ ક્વેરી રહી જાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને એનો આન્સર આપીશ ઓકે મિત્રો થેન્ક યુ।